અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબોનો કઝાકિસ્તાનમાં ડંકો વાગ્યો કઝાકિસ્તાનની યુનિવર્સિટી મેડિકલ સેન્ટર દ્વારા જટિલ સર્જરી માટે સિવિલના તબીબોની મદદ માંગવામાં આવી જેમાં બાળ રોગના વડા અને સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી સહિતની ટીમે પાંચ દિવસ માટે કઝાકિસ્તાનની મુલાકાત લીધી તબીબોએ પાંચ જટિલ પ્રકારની સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હતી યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના તબીબો અને વિદ્યાર્થીઓને બ્લેડર એસ્ટ્રોફીની તાલીમ સિવિલના તબીબો દ્વારા આપવામાં આવી કઝાકિસ્તાનની ટીમે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની જટિલ સર્જરીમાં નિપુણતા જોઈને પ્રશંસા વ્યક્ત કરી હતી કઝાકિસ્તાન યુનિવર્સિટી મેડિકલ સેન્ટરે ઓપરેશન કરવા માટે બોલાવેલા અને અમે ત્યાં પાંચ દિવસના માસ્ટર ક્લાસ માટે ગયા અને ત્યાં જઈને ત્રણ બ્લેડર એસ્ટ્રોફીની સર્જરી કરી અને બે નાની સર્જરી સાથે ત્યાંના જે પીડીયાટિક યુરોલોજીસ્ટ નર્સિસ સ્ટુડન્ટ અને પણ ટ્રેનિંગ આપી પ્રથમ તબક્કાના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કરાયો સોગંદનામાના વિશ્લેષણને રિપોર્ટ તૈયાર કરાયો છે વિધાનસભા ચૂંટણીને લઈને પ્રથમ તબક્કાના ઉમેદવારોની સંપત્તિ શિક્ષણ અને ગુનાહિત ઇતિહાસની વિગત જાહેર કરાઈ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ એટલે કે એડીઆર અને ગુજરાત ઇલેક્શન વોચ દ્વારા ઉમેદવારોના સોગંદનામાના વિશ્લેષણના આધારે રિપોર્ટ તૈયાર કરાયો જેમાં પ્રથમ તબક્કાની નેવ્યાશી બેઠકોના કુલ સાતસો ને ઉમેદવારનો રિપોર્ટ જાહેર થયો ઉમેદવારના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો સાતસો ને અઠ્યાશીમાંથી એકસો ને સડસઠ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં આમ આદમી પાર્ટીના અઠ્યાશીમાંથી છવ્વીસ કોંગ્રેસના નેવ્યાશીમાંથી અઢાર જ્યારે ભાજપના નેવ્યાશીમાંથી અગિયાર ઉમેદવારો ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી ઉપરાંત બસો અગિયાર કરોડપતિ ઉમેદવાર હોવાની વિગત પણ જાહેર કરાઈ ભાજપના ઓગણ્યાંશી કોંગ્રેસના પાસઠ અને આપના તેત્રીસ ઉમેદવાર કરોડપતિ છે સૌથી વધુ સંપત્તિ સૌરાષ્ટ્રના ઉમેદવારો પાસે જોવા મળી તો ઉમેદવારોની શિક્ષણની લગતી વિગતો પણ જાહેર કરાય જેમાં સાડત્રીસ ઉમેદવાર નિરક્ષર અને એકસો પંચ્યાસી ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવાનું જાણવા મળ્યું આગામી ચૂંટણીમાં રાજકીય પક્ષોએ મેદાનમાં ઉતારેલા ઉમેદવારોની સંપત્તિ સહિતની વિગતો પ્રજા સમક્ષ જાહેર કરાય જેના આધારે જનતા પોતાના પ્રતિનિધિને ચૂંટશે

હાલોલના શહેર કોંગ્રેસ પ્રમુખ મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિતના સ્થાનિક નેતાઓએ રાજીનામા આપ્યા કોંગ્રેસે ઉમેદવાર બદલી નાખતા વિરોધ દર્શાવતા રાજીનામા સોંપાયા વધુમાં કોંગ્રેસે પૈસા લઈ નબળા ઉમેદવારને જાણી જોઈને ટિકિટ આપ્યાનો આરોપ લગાવ્યો મહિસાગરના લુણાવાડામાં અપક્ષ ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો ભાજપ છોડી જેપી પટેલે અપક્ષ ઉમેદવારી કરતા પાટીદાર કર્યો જાહેર સભામાં અગ્રણીઓએ નિવેદન આપતા રાજકીય સ્વાર્થ માટે અપક્ષ ઉમેદવારી કરી આક્ષેપ કર્યો રાજકોટમાં ઉપલેટાના મોટી પાનેલી ગામના તમામ લોકો ભાજપના સમર્થનમાં આવ્યા કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસુયાની કામગીરીથી નારાજ ગામના લોકોએ સામૂહિક સંકલ્પ કરતા ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલિયાને ટેકો જાહેર કર્યો તમામ સમાજ અને ધર્મના લોકો ભાજપના સમર્થનમાં આવતા ધોરાજી બેઠક પર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો